કેમ છો દોસ્તો નમસ્કાર આજે હું તમને દસ કેવી રીતે બને તે શીખવાડવાની છું એ વસ્તુ આપણે ઘરે શીખીએ અંગ ત્રણ પુસ્તકમાં પ્રવૃત્તિ આઠ માં છે અને એકમ અઢાર માં પણ આપણે એ શીખવાના છીએ તમે દસ કોને કહેવાય એ તો જાણો છો પણ ત્રણ હરમાં દસને કેવી રીતે મૂકાય દસ કેવી રીતે બને એ આજે આપણે પ્રવૃત્તિ દ્વારા જુદી જુદી મૂર્ત વસ્તુઓ મૂકીને ચાંદલા ગોઠવીને અને જ્યારે આપણને આવડી જાય ત્યાર પછી આપણે અંક મૂકીને દસ બનાવવાના છીએ તો ચાલો દસ કેવી રીતે બને તે આપણે જોઈએ બાલ દોસ્તો આપણી પાસે દસ પથ્થર છે હવે દસને આપણે ત્રણ હરોળમાં એટલે કે ઊભી રીતે ત્રણ લાઇનમાં ગોઠવવાના છે તો એ કેવી રીતે ગોઠવાય તે જોઈએ તો અહીંયા આ ત્રણ પથ્થર પહેલાં મેં મૂક્યા એના પછી ગણતા રહેજો બાળકો બીજા ચાર પથ્થર મૂક્યા હવે મારી પાસે કેટલા પથ્થર બાકી રહ્યા છે એક બે ત્રણ એ ત્રણ પથ્થરને અહીંયા ત્રીજી લાઇનમાં મૂકી દઈએ આ ત્રણ આપણે લાઈન કરી ત્રણ હરોળ કહેવાય પથ્થર તો દસ જ હતા પહેલાં ત્રણ ગોઠવ્યા પછી ચાર મૂક્યા અને પછી ત્રણ મૂક્યા ચાલો ગણી લઈએ એકવાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દસ પથ્થરને આપણે ત્રણ હરોળમાં મૂકી અને દસ બનાવ્યા છે હવે આ દસ કેવી રીતે બન્યા છે તે અંક મૂકીને આપણે જોઈએ બાલ દોસ્તો આપણે જે પથ્થર ગોઠવ્યા છે ને તેની બાજુમાં જેટલા પથ્થર છે તેટલા અંક લખી દઈએ અહીંયા ત્રણ આ ચાર અને આ ત્રણ હવે બધાને ભેગું કરીએ ભેગું કરવું એટલે વત્તાની નિશાની અને જે જવાબ આવે તે અહીંયા આપણે બોક્સમાં લખી દેવાનો છે આપણે પથ્થર ગણ્યા હતા ફરી એકવાર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આપણો જવાબ છે દસ એને અહીંયા લખી દઈએ બાલમિત્રો રકમ વાંચીએ ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ એટલે થયા દસ બાલ દોસ્તો હવે એ જ દસ પથ્થરને બીજી રીતે ગોઠવ્યા છીએ પહેલાં અહીંયા મેં જુઓ તો કેટલા પથ્થર મૂકી દીધા છે બરાબર ચાર એના પછી ત્રણ અને એના પછી ત્રણ પથ્થર આપણે જેટલા પથ્થર ગોઠવ્યા છે તે અંક અહીંયા બાજુમાં લખી દઈએ બધા ગણજો અને જોતા રહેજો અહીંયા ચાર અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ હવે બધાને ભેગું કરવાનું છે ભેગું કરવું એટલે સરવાળો અહીંયા સરવાળાની નિશાની આપી દેવાની અને બધાને ભેગા કરી અને જે જવાબ આવે તેને આપણે બોક્સમાં લખી દઈએ તો ચાલો બધા ભેગા કરીએ મારી સાથે ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ દસને અહીં લખી દેવાના છીએ દોસ્તો તમે જોયું આપણે પહેલાં પથ્થર ગોઠવેલા એ આ રીતે ગોઠવ્યા હતા પથ્થર દસ હતા પણ તેની ગોઠવવાની રીત જોઈએ તો પહેલાં ત્રણ પછી ચાર અને પછી ત્રણ ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ એટલે દસ થયા પછી બીજી વખત જ્યારે આપણે પથ્થરની ગોઠવણી કરી ત્યારે તેને બદલી નાખ્યું હતું પહેલાં ચાર પથ્થર મૂક્યા પછી ત્રણ મૂક્યા અને પછી ત્રણ મૂક્યા અને બધાને ભેગા કરીને ગણ્યા એટલે કે ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ તો પણ દસ થયા બાલમિત્રો આપણે પથ્થર મૂકીને દસની ગણતરી કરી દસ કયા પ્રકારે બને અલગ અલગ વસ્તુઓ મૂકીને તે જોયું હવે એ જ રીતે તમે ચાંદલા ગોઠવીને પણ કરી શકો છો કે કોઈપણ મૂર્ત વસ્તુ લઈને પણ કરી શકો છો આપણી ગણિતની સ્વ પોથીમાં પુથીમાં એકમ અઢાર અને એના કાર્ડ પાંચમાં આપણે આ પ્રવૃત્તિ કરવાના છીએ તે જુઓ કેવી રીતે થાય તે હું તમને બતાવું બાલમિત્રો જે પથ્થર ગોઠવીને તમને મેં બતાવ્યું એ જ વસ્તુ અહીંયા મેં ચાંદલા દોરીને બતાવી છે જુઓ પહેલી હરોળમાં ત્રણ ચાંદલા બીજી હરોળમાં ચાર અને ત્રીજી હરોળમાં પણ ત્રણ અને જ્યારે બધું ભેગું કરીએ ત્યારે દસ બને છે આ એક ડિઝાઇન આપણે કરી બીજી ડિઝાઇનની અંદર આપણે હરોળ તો ત્રણ જ લેવાની છે પણ ચાંદલા મૂકવાની રીત બદલવાની છે અહીંયા આડી લાઈનમાં ત્રણ લીધેલા હવે અહીંયા ચાર ચાંદલા લીધા છે પછી ત્રણ લીધા છે અને પછી ત્રણ લીધા છે તમે બધા ચાંદલા ગણશો ને તો દસ થશે એટલે આ રીતે અલગ અલગ રીતે ચાંદલા ગોઠવી અને આપણે દસ બનાવવાના છે તમને ઉદાહરણ તરીકે મેં બે વસ્તુ બતાવી છે અહીંયા તમારે જુદી જુદી ચાંદલાની ડિઝાઇન દોરવાની ચાંદલા દસ જ રાખવાના પણ તેની સંખ્યા તેની ડિઝાઇન એ બદલવાની છે પણ બાલ દોસ્તો યાદ રાખજો આપણે ત્રણ જ લાઇનમાં દોરવાનું છે હો અને દસ બનાવવાના છે તો આ તમે જાતે કરજો બનાવજો અને ગણતરી કરજો ચાલો આવજો